ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. નવસારીથી સીઆર પાટિલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે, જે ગઈકાલે ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત નીકળી જતા તેઓએ આજે ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે. તો પાટિલ સાથે રજની પટેલ, એમ એસ પટેલ, જનક પટેલ હાજર રહેશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 7 મેના રોજ મતદાન યોજાશે. તો આજે સીઆર પાટિલ જે છે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જશે. વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સુરતથી ચેતન જોડાઈ ચૂક્યા છે. જી ચેતન, સીઆર પાટિલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું વિગતો? જી બિલકુલથી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ આજે નવસારી લોકસભાની જે બેઠક છે તેમાં પોતાનું ઉમેદવારી ફોર્મ આજે ભરશે. મહત્વની વાત છે કે ગત રોજ જે રીતે સી આર પાટિલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ, આ ઉપરાંત 7 વિધાનસભાના જે ધારાસભ્યો છે તેમની આગેવાનીમાં એક વિજય સંકલ્પ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ જે રેલી છે તે 150 રૂપિયા હતી, જેમાં લાખોની સંખ્યામાં જે કાર્યકરો છે તે પોતે હાજર હતા. અને મહત્વની વાત છે કે જે રીતે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયથી આ જે રેલી છે તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. અને ધીરે ધીરે જે રેલી છે તે કલેક્ટર સુધી પહોંચી હતી. જો કે ક્યાંક સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે રેલી છે તે રેલી 12:39 બદલે 12:41 સુધી પહોંચી હતી, જેને કારણે સી આર પાટિલ દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાટાઘાટો કરી હતી. અને આવતીકાલે એટલે કે આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12:39 રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે પોતે ફોર્મ ભરશે. સી આર પાટિલ જ્યારે પોતાનો ઉમેદવારી નોંધાવવા જશે ત્યારે તેમની સાથે કનુભાઈ દેસાઈ, રજની પટેલ સહિતના ભાજપના તમામ જે ટૂથના જે નેતાઓ છે તે પોતે હાજર રહેશે. જે રીતે ગત રોજ આપ જોઈ શકો છો શક્તિ પ્રદર્શન કર્યું હતું, તેમાં 7 વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી, આ ઉપરાંત વિવિધ જે મંત્રીઓ છે તે મંત્રીઓની પણ હાજરી જોવા મળી રહી હતી. હાલ આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, સી આર પાટિલના નિવાસસ્થાનના બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જે ભાજપા જે નેતાઓ છે તે નેતાઓની અહીં ચહલ પહલ જોવા મળી રહી છે. ટૂંક જ સમયમાં સી આર પાટિલ પોતાના જે ભાજપના જે ટૂંકના જે નેતાઓ છે તે નેતાઓ સાથે તેઓ નવસારી ખાતે જવા માટે રવાના થશે. જો કે તે પહેલાં તેઓ પોતાના જે માતા છે તે માતાના આશીર્વાદ લેશે અને પોતાના જે પરિવારજનો છે તે પરિવારજનો સાથે અહીંથી નીકળશે અને કલેક્ટર કચેરી એ 12 વાગે પહોંચશે અને 12:39 પોતાની જે ઉમેદવારી છે તે ઉમેદવારી તેઓ નોંધાવશે. જી જી ચેતન, માહિતી સાથે જોડાવા બદલ આભાર.